અમદાવાદમાં આજે ભાજપની મહત્વની બેઠક યોજાશે. સીએમ ભૂપેન્દ્ર પટેલ અને ભાજપ પ્રદેશ પ્રમુખની સંયુક્ત બેઠક. સીએમ ભૂપેન્દ્ર પટેલ અને સીઆર પાટીલ બૂથ પ્રમુખો સાથે ચર્ચા કરશે. આગામી લોકસભા ચૂંટણીમાં મહત્તમ મતદાન સહિતના મુદ્દે પણ ચર્ચા કરવામાં આવશે. ઓછામાં ઓછી 5 લાખની લીડ અને તમામ બૂથો પર પોઝિટિવ વોટિંગ માટે પણ પ્રેરણા આપશે. બૂથ પ્રમુખ સંમેલનમાં આગામી દિવસોના કાર્યક્રમ અંગે પણ ચર્ચા થશે. સંમેલનમાં આગામી દિવસોના કાર્યક્રમ અંગે પણ ચર્ચા કરવામાં આવશે. અમારા સંવાદદાતા રોનક વર્મા વધુ જાણકારી આપી રહ્યા છે. રોનક, આજે સીએમ અને ભાજપ પ્રદેશ પ્રમુખની સંયુક્ત બેઠક યોજાવાની છે. જિજ્ઞાસા, પાછલા કેટલાય સમયથી ભારતીય જનતા પાર્ટી છે તે ચૂંટણી માટે એક્શન મોડમાં જોવા મળી રહ્યું છે. ચાહે રામ મંદિર પહેલાના વાત હોય કે પછી રામ મંદિર ના જે પ્રાણ પ્રતિષ્ઠા થઈ તેના બાદની વાત હોય, સતત જે કાર્યકર્તા સંમેલન છે તે થતા આવ્યા છે. તેની વચ્ચે આજે વધુ એક વખત અમદાવાદમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ જે બૂથના પ્રમુખો છે તેમને મળશે. ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીની એ નીતિ રહી છે કે મેરા બૂથ સબસે મજબૂતની વાત હોય કે પછી અન્ય બાબતો હોય, તમામ મામલાઓને લઈને દરેક જે પેજ સમિતિ સુધી જઈને જે કયા કયા બૂથો મજબૂત કરવાની રીત હોય કે પછી જે પ્રમાણે પાછલા દિવસોમાં સી આર પાટીલ દ્વારા સતત કહેવામાં આવ્યું છે કે જે માઇનસ બૂથો છે તેને પ્લસ કરવાની વાત હોય, નીચે સુધી જઈને છેક ભારતીય જનતા પાર્ટી છે તે કામ કરવામાં માનતું આવ્યું છે, ત્યારે હવે આજે દરેક બૂથ પ્રમુખોને એક જ જગ્યાએ એકઠા કરવામાં આવશે અને સાંજે રિવરફ્રન્ટ ખાતે તમામ બૂથ પ્રમુખો સાથે બંને આગેવાનો છે તે ચર્ચા કરશે. મહત્વનું છે કે અત્યાર સુધી કયા કયા કાર્ય કરવામાં આવ્યા, પાછલા દિવસોમાં પણ જે રીતે રાઉન્ડ ધ ક્લોક બેઠકો કરવામાં આવતી હતી અને લોકો વચ્ચે જવાનું કહેવામાં આવતું હતું, એ લાભાર્થી સંમેલનની વાત હોય કે પછી અન્ય બાબતો હોય, જે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની યોજનાઓ છે તે છેવાડાના લોકો સુધી કઈ રીતે પહોંચે તે પ્રકારની પણ વાત હોય, આ તમામની વચ્ચે હવે આજે બંને નેતાઓ અમદાવાદમાં એક જ મંચ ઉપર ભેગા થશે અને તમામ જે બૂથ પ્રમુખો છે તેમને પ્રેરણા આપશે. બિલકુલ રોનક, આભાર સગવડ માહિતી બદલ. તો આજે સીએમ અને સીઆર પાટીલની બૂથ પ્રમુખો સાથેની બેઠક છે. 5 લાખની લીડથી જીતવા સહિતના જે મુદ્દાઓ છે એના પર ચર્ચા